सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

એની અંદર છેલ્લે એમ કથા લખે છે કે ભગવાન શ્રીહરિ જ્યારે નારાયણ ધૂન બોલાવે છે ત્યારે સંતો મહારાજની સ્તુતિ કરે છે મહારાજની મૂર્તિને વિશે જેમ ચુંબકને વિશે લોઢું ખેંચાય એમ તમામ સંતો ભક્તો ખેંચાયેલા છે ભગવાન જ્યારે રસપૂર્વક કીર્તન ગાતા ત્યારે ભગવાનના અવાજને વિશે ભગવાનના સ્વરને વિશે પણ ઘણાક લોકો ખેંચાતા પછી ભગવાન શ્રીહરિનું વર્ણન સ્વામીએ લખ્યું છે થાળ તૈયાર થયો છે મુકુન્દાનંદિ બોલાવા આવે અને મહારાજ થાળ જમવા માટે ચહો પાસા ચહો સો મહાકર રહે પ્રકાશા સો મહાકર રહે પ્રકાશ અત્યંત સુશોભિત સોનેરી બાજોટ ઉપર હેતથી થી આવીને શ્રીયરી બેઠા બિલોરી કાચના ઝાડ ચારે બાજુ બાંધ્યા હતા તે ઘણો જ પ્રકાશ કરી રહ્યા હતા જ્યારે જમવા માટે બેઠા ત્યારે સૌ આવ્યા એટલે ચારે બાજુ સભા થઈ ગઈ જમવા બેઠેલા શ્રીહરીના દર્શન કરવા અને ધ્યાનમાં મૂર્તિને ધારવા માટે હરિભક્તો આવ્યા હતા હરિભક્તો જે મહારાજની આજુબાજુ સભા ભરીને બેઠા એનો ઉદ્દેશ એક મહારાજના દર્શન કરવા અને બીજો ઉદ્દેશ ધ્યાનમાં મૂર્તિને ધારવા ભગવાનને જો જમતા જોયા હોય તો માનસી પૂજા જ્યારે કરે ભગવાનનું ધ્યાન કરે ત્યારે સહજતાથી એ ધ્યાન થઈ શકે માટે ભગવાન જમાડતા હોય મોટા પુરુષો જમાડતા હોય ત્યારે પાસે બેસીને એના દર્શન કરવા જોઈએ ભગવાનને સંભારીને કડીઓ બોલવી જોઈએ ભગવાન સંબંધી કંઈક વિચારો કરવા જોઈએ આવું જ્યારે ભગવાન જમાડતા હોય ભગવાનના મોટા પુરુષો જમાડતા હોય ત્યારે મોમુક્ષુએ કરવું જોઈએ ધ્યાનમાં મૂર્તિને ધારવા માટે આ હરિભક્તો બધા આવ્યા હતા માનસી પૂજામાં શ્રી હરિનું સ્વરૂપ ધારી શકાય તેટલા માટે સૌ ભક્તોનો સમાજ મળ્યો હતો બધાને ભેગા થવાનું કારણ ભગવાન પ્રસાદ આપે એમ નહીં કે ભગવાન પ્રસાદ આપે એમ નહીં કે ભગવાન શું જમે છે પણ બધાઈને ભેગા થઈને દર્શન કરવા પાછળનો મેન ઉદ્દેશ હતો કે માનસી પૂજામાં જ્યારે આપણે મહારાજને હંભારવા હોય ત્યારે જો દર્શન કરેલા હોય મૂર્તિને ધારેલી હોય તે સ્વરૂપને ધારી શકાય માટે સૌ ભક્તોનો સમાજ મળ્યો હતો બાજળ ઉપર મખમલનું આસન મૂક્યું હતું ભવ્ય દિવ્ય મનોહર સ્વરૂપે આવીને જ્યારે શ્રીહરી બેઠા ત્યારે ભક્તોને આ મનુષ્ય લોકનું કે પોતાના શરીરનું ભાન રહ્યું નહીં અને લોકરધામના મુક્તના જેવું ધ્યાન થયું બધાને આ લોક ભૂલાઈ ગયો અમે મનુષ્ય છીએ એવું ભૂલાઈ ગયું તન કે જન કુર હે અક્ષર દામ કે બધા બરની ભોજન લાઈ કે આરની ભોજન લઈ કે આએ વિવિધ પ્રકાર કે થાલ ભરાયે વિવિધ પ્રકાર કે થાલ ભરા તન કે ભાન ભગવાન ના દર્શન કરવા બેઠા ત્યારે કોઈને આ શરીરનું ભાન ન રહ્યું આ જીવ શરીરનું ભાન ભૂલે છે વિષયને ભોગવા બેસે ત્યારે શરીરનું ભાન ભૂલે છે પોતાને મનગમતા ચિત્રો જોવા બેસે ત્યારે શરીરનું ભાન ભૂલે છે પોતાને જે પસંદગીનું છે એવું કાર્ય કરવા બેસે ત્યારે પોતાની જાતને ભૂલે છે પણ ભગવાનના દર્શન કરતાં પોતાની જાત ભૂલાતી નથી ભગવાનની કથા વાર્તા સાંભળતા સાંભળતા પોતાનો મનુષ્ય ભાવ ભૂલાતો નથી કેટલા એવા છે સંગીતની અંદર મસ્ત હોય સંગીતની પ્રેક્ટિસ કરતા હોય બાજુમાં ફોનની રીંગ વાગે એ કલાકારોને ખબર નથી હોતી કે રીંગ વાગી કોઈ એને બોલાવા જાય તો ખબર નથી હોતી કે કોઈ મને બોલાવા આવ્યું અરે કોઈ એને જમવાનું એ ભૂખ્યા હોય તો જમવાનું પણ ભૂલી ગયા હોય ક્રિકેટના શોખીન લોકો ક્રિકેટ જોવા બેસે છે ત્યારે જમવાનું ભૂલી જાય છે કોઈ રમતનો શોખીન છે રમવા માટે જ્યારે ઊંડો ઉતરે છે ત્યારે જમવાનું જગતને ભૂલી જાય છે તો ભગવાનને વિશે હેતવાળા હોય એને ભગવાનના દર્શન કરે ભગવાનની વાત સાંભળે ત્યારે દેહભાન ભૂલાય ભગવાનમાં જેટલું હેત થાય એટલો દેહભાવ જાય જેટલું ભગવાનમાં હેતમાં ખામી છે એટલો છે અને ભગવાનમાં હેત કરવા માટે પહેલા તો હું આત્મા છું અક્ષર છું આવો વિચાર વારે વારે કરીને અક્ષરધામના મુક્તો જે છે મુક્તોની પંક્તિમાં ભળવા માટે જ મારો આ જન્મ છે એ મુક્તોની ભેગા માળે ભળવું છે અને મુક્તો જેમ મૂર્તિનું સુખ લે છે મારે સુખ લેવું છે એ મુક્તોનું રહેઠાણ જેમ અક્ષરધામ છે તેજનો રાશિ છે તેજના રાશિને મધ્યે ચિદાકાશને મધ્યે રહેવું છે મુક્તોનું જેમ રહેઠાણ છે મારું રહેઠાણ પણ એ જ છે આવો જ્યારે વિચાર જેવી રીતે પેલો ટોનેડો હોય જેવી રીતે જળની ઘૂમરી હોય એવી ઘૂમરી જેને લાગે એને એવું દેહભાન ભૂલાય અને એને મુક્ત ભાવ પ્રગટે એને ભગવાન શ્રીહરીમાં હેત થાય વિવિધ પ્રકારના ભોજન ભરેલા થાળ લઈને વરની આવ્યા થાળમાં દૂધપાક પૂરણપોળી ઘીમાં તળેલા ભજીયા ભજીયા ઘીમાં તળવાના તેલની તો વાત જ નહોતી આ તો બધું અત્યારે તેલના કુવા નીકળ્યા ને કોલેસ્ટ્રોલ વધારી દીધું ઘી થી કોલેસ્ટ્રોલ ના વધે ગાય નું ઘી હોય ને એનાથી ના વધે ગુરુજી એવું કે ઘીમાં તળેલા ભજીયા વડા જલેબી ઘીમાં તળેલું સુરન નું શાક તેલનું તો ખબર નહીં ટીપું હતું જ નહીં ઘીમાં જ થતું બધું એટલે બધા તંદુરસ્ત રહેતા સત્વગુણી રહેતા અને બધુંય હારું હતું આ તેલના કુવા જે દીથી શરૂ થયા ને તે દિવસથી બધું જ બગડ્યું છે ઘીમાં ચાલુ કરો તો બધા આવે બનાવવાનું ઘીમાં તળેલું સુરણનું શાક આપણે શાસ્ત્રોને સાંભળીએ તો કાંઈક તો શીખવું આ શાસ્ત્રને સાંભળ્યું હવે આમાંથી શીખવું કે આપણે ભજીયા ઘીમાં તળવાના સુર શાક માત્ર ઘીમાં બનાવવાનું કાલ થી શરૂમાં પૂરી મારા રોજ જમે છે આ ઘીમાં તો બનાવવાનું અને ઘીમાં સુરન નું ઘીમાં શાક ઘીમાં જ વઘારેલું રીંગણાનું શાક વગેરે હતા બધું જ ઘીમા હતું શાક થી માંડીને બધી જ વસ્તુ અત્યારે તો લાડુય તેલ થી કરે જલેબી તેલ થી કરે છે એવું છે તેલથી તેલથી ઘણી વખત સંતો અહી તો નથી કરતા પણ દેશમાં ક્યારેક કઈક એવું હોય ને મિષ્ટાન બનાવતા હોય કંઈક તેલનો ઉપયોગ કરે ગુરુજી કે મિષ્ટાન બનાવવું જ નહીં મિષ્ટાન તેલમાં હોય ઘીમાં જ હોય ઘીમાં કરો સંતો કે પણ અમુક તેલમાં સારું થાય ગુરુજી કે ના હોય ઘીમાં જ સારું થાય ને ઘીમાં જ બનાવવાનું હોય ઠાકોરજી માટે તેલનું ટીપું મિષ્ટાનમાં નહીં મૂકવાનું ઘીમાં જ વઘારેલું બધું લાવ્યા સુંદર વાલડનું શાક કર્યું હતું તેમજ દહીની કઢી કરી હતી ભોજનોનો ગણે પાર આવતો નતો એટલા બધા ભોજનો હતા વરની કેટલી શ્રદ્ધાવાળા હશે કે આટલા બધા મહારાજ તો થોડુંક જમતા હોય બાકી તો પ્રસાદી દેતા હોય પણ વરની શ્રદ્ધાવાળા કે આટલો થાળ મહારાજ માટે કરતા પાપડ અને ગરમર વગેરે અથાણાના અલગ અલગ વાસણમાં મૂક્યા હતા અથાણાનો એ પાર નહોતો તે નામ લઈ લઈને આગળ ધરાવ્યા બધા મહારાજ આગળ ધર્યા શ્રીહરિ ચતુરાઈથી જમતા મહારાજ આગળ આ બધું ધર્યું તો મહારાજ ચતુરાઈથી જમતા શબ્દ એવો વાપર્યો ચતુરાઈથી જમતા ચતુરાઈથી જમતા એટલે હોશિયારીથી જમતા શું હોશિયારીથી જમતા તેમનામાં જમવાની અત્યંત નિપુણતા એવી હતી કે બીજા કોઈ મનુષ્ય દેવ કે બ્રહ્મા સુદ્ધામાં ન હતી ચતુરાઈ તો આપણામાંય હોય જમવાની ચતુરાઈ આપણામાંય હોય પણ આપણી કંઈક ઊંધી ચતુરાઈ હોય પણ ભગવાનની અંદર જે ચતુરાઈ હતી નિપુણતા હતી એવી મનુષ્ય દેવ કે બ્રહ્મા સુદ્ધામાં પણ ન હોય એવી ચતુરાઈથી મારા જમતા શ્રીહરિ કોઈ પણ બે વસ્તુને ભેડી કરીને જમતા એકલી ના જમતા જમે ત્યારે બે વસ્તુને ભેડી કરીને જમે હવે આ વાત આપણે સાંભળી હોય એટલે માનસી પૂજામાં પછી ભગવાનને જો કે માનસી પૂજામાં મહારાજ એટલી છૂટ દીધી છે કે તમને જેમ ભાવતું હોય એ ધરાવવું અને તમે જેમ જમતા હોય એમ પછી જમાડો મહારાજને તમને ગમે એટલે મહારાજે એમ આપણને બધાને ગમે એટલે માનસી પૂજામાં એટલી છૂટ દીધી પણ આપણને એમાં મહારાજની રૂચિ પ્રમાણે જ મારે મહારાજને જમાડવા છે તો મહારાજ આવું કરતા મહારાજની હવે આપણે મહારાજને જમતા ડીઠા ના હોય પણ આ સંતોએ લખ્યું એટલે આપણે ડીઠા શાસ્ત્ર દ્વારા આપ મહારાજ પ્રગટ છે મહારાજ પ્રગટ આપણી નજરની સામે આપણને દેખાય એટલે સંતોએ લખ્યું છે શ્રી હરિ કોઈ પણ બે વસ્તુને ભેડી કરીને જમતા હતા છતાં તેઓ એવી ચતુરાઈથી જમતા કે ખાવાની તે વસ્તુને હાથ કે મુખ ઉપર ચોંટવા દેતા નહીં આધારાનંદ સ્વામી કેટલી નાની વસ્તુની નોંધ લે છે શાસ્ત્રો આપણને જમતા શીખવાડે છે હાથ ઉપર કે મુખ ઉપર ચોટવા દેતા નહીં સમજે ને પેલું બુડ લોઝર લઈ નાખી જીપ ફેરવવી પડે આમ અહીંથી આમ ફેરવવી પડે ને આમ ફેરવવી પડે ને સમજ્યા જાને પીછો મોટો મારવાનો હોય આમ એમ ઘણા તો ઠેક અહીં સુધીની આંગળી ને આ બધું બગડી ગયું પછી એને આખે આખું સાફ કરવું પડે અત્યારે તો આ ચમચીઓ આવી ગયા હવે તો ચકલીન જેમ જમવાનું હોય વ્યક્તિને સમજાય ને થોડી થોડી આમ સેજ દાળ પીવે થોડુંક આમ એક શાકનું એક ફોડવું હોય એના ચાર ટુકડા કરીને જમતો હોય બરાબર છે આજે તો આ સુધરેલો જમાનો ચમચી ફ્રૂટમાં એવલી ચમચી બધે એટલે હાથ બગડે નહીં પેપર કેન લાખે વારે વારે લૂછ્યા કરે તો મહારાજ તો જમતા જ એવી રીતે કે હાથ ના બગડે અને મોઢું ના બગડે દાળ કેમ પીતા બધું એવી રીતે પીતા કે હાથ મોઢું બગડે નહીં આ જમવાની એક ચતુરાઈ પણ છે અને વિવેક પણ છે મહારાજ એવી રીતે જમતા ધીરે ધીરે જમતા હાથ કે મુખ એઠા દેખાતા નહીં આવી રીતે મહારાજ જમતા હતા આજે જમાનો ઘણો સુધરી ગયો છે એટલે આજે તો આવડી જાય પણ હજુ હોય કે પૂર્ણ વિવેક ના ના હોય હોય શીખેલા બાળપણમાં કોઈ શીખ્યું ના હોય ગામડામાં ઉછર્યા હોય તો હશે મહારાજ એનાથી કઈ અક્ષર ધામ બગડતું નથી પણ મહારાજને આવી રીત હતી અને મહારાજની રીત એટલે મહારાજને એવું ગમે મહારાજ નો આગળ ક્યાંક સ્વભાવ આવશે કે પ્રવાહી કોઈ વસ્તુ મહારાજ આંગળી નાખતા નહીં એમાં કોઈ આંગળી નાખી હોય તો મહારાજ એને વઢતા અને પીતા પણ નહીં હાથ કે મુખ હેઠા દેખાતા નહીં જમતા જમતા જમવાની તે તે વસ્તુના વખાણ કરતા કેટલી બધી ચતુરાઈ આવી રીતે જમતા પાછા કોઈ પણ વસ્તુ જમે ને એટલે બહુ સરસ આ વસ્તુ થઈ છે બહુ સરસ આ બહુ મીઠું છે આમ બોલતા એવી શ્રીહરિની સહજ પ્રકૃતિ હતી થાળ કરનારા પણ વખાણ કરતા આ બધું થાળ કર્યો હોય એને કે બનાવી દીધું છે આમાં તો મરચું નથી ને આમાં ખાંડ નથી ને આ તો હરખું નથી ને લીંબુ નથી ને ઓલું નથી ને ઓલું નથી એવા ઝઘડા ના કરવા પણ જ્યારે જમાડવા બેઠા હોય ત્યારે જેને બનાવ્યું હોય એને થોડો ઉત્સાહ વધે ફરી વખત એને તાન થાય ભલે કડક ભજીયા કરી દીધા હોય તો એ કેવું કે રૂ જેવા પોચા છે પણ થોડો ફરીથી થોડું તેલ નાખીને થોડો ઈનો નાખો ને એ સોડા નાખો તો વધારે પોચા થશે આજે તો છે જ અને જુ કરો તો હજુ થાય પણ સીધા કોક હું આ પથરા જેવું આ દીધું છે આ પથરા ક્યાંથી લઈ આવ્યા તો ફરી પથરા જ દે ઓલા કારણ કે એ જાણે કે આને તો આ વહુ દઈએ છે તો એ પથરા દેખાય છે આને પથરા જ દો એટલે આ બધો વિવેક છે જમાડવા બેઠા હોય ત્યારે આ બધો વિવેક છે મહારાજ આપણને બધી આ લોકોની રીતિ પણ શીખવે છે આ લોકોની અંદર પણ તમારે કેમ એ શીખવે છે કે કોઈકને ફરી બનાવવાનો ભાવ થાય આપણે સીધું જેને તોડી નાખીએ કોઈ કાંઈક બનાવીને સીધું તોડી નાખીએ તો ફરી વખત પછી એને બનાવવાની ઈચ્છા જ ના થાય એવું અને કહીએ તો એવું પ્રેમથી કહીએ તો ફરી વાર ધરે પણ આપણને ધરે કહેતાય ના આવડે બોલતાય આવડે એટલું બધું ખરાબ બોલે કે ઓલાને એમ જ થઈ જાય કે ફરી આને જ નહીં હું બહુ પહેલાં પાર્ષદ હતો તે પાર્ષદ હતો ને એ સમયે સંસ્કૃતનો પાઠ ગુરુજી કરાવવા માટે વડોદરાની અંદર એક પંડિતને ત્યાં મોકલતા બે ત્રણ પાર્ષદોને વરસાદ પડેલો પેલા જે પંડિત આવે એને રૂમ ભાડે રાખેલી એપાર્ટમેન્ટમાં એ કંઈક લીધે લેટ પડ્યા એટલે અમારે બાર એપાર્ટમેન્ટના દાદરમાં બેહવું પડ્યું બે ત્રણ પાર્ષદો એમાં જે જે રૂમ રાખેલી રૂમની સામે એક મકાન એ એપાર્ટમેન્ટની અંદર ઝઘડો ચાલે અને આ પંડિત લગભગ પોણો કલાક લેટ પડ્યા એટલે અમારે બીજે કઈ જવાય એવું નહોતું જવાનું એ તો છૂટી થઈ ગયેલી કે ગાડી ગાડીમાં જઈને આવે એટલે કોક પાછો દાદર ચડવા આવે પાછું ઊભું થઈને બાજુ પર દાદરમાં બેઠેલા એપાર્ટમેન્ટના અને ઓલા ઘરની અંદર ઝઘડો ચાલે ઝઘડો ચાલે એટલે એટલો ભયાનક ઝઘડો ચાલે પણ ઝઘડાનું કારણ એ જે બોલાબોલી થતી હતી એમાંથી ખબર પડી કે જે કોઈ પુરુષ બોલતો તો જે બાઈ હમે એ બાઈ એના ભાભી થતા હતા અને એને એ દિવસે કઢી કે કંઈક કોઈક વસ્તુ વઘાર કર્યો એમાં રાય નહોતી વઘારમાં રાય નહોતી ઘરમાં રાય ખૂટી ગઈ હશે ઓલો આવ્યો હશે જોબેથી અને એને જમવા બેહાડે ને એમાં રાય નહોતી એને પૂછ્યું વઘારમાં રાય કેમ નથી હવે દાળ બનાવ્યું છે એક શાક બનાવ્યું છે રાયનો કોઈ સ્વાદ નથી સ્વાદ તો મીઠું મરચું મસાલો જે કાંઈ મૂક્યો હોય એનો છે પણ રાય માટે એટલો મોટો ઝઘડો થયો એટલો મોટો ઝઘડો થયો ઓલી બાઈ બેગ લઈને નીકળી તારો ભાઈ હા જે આવે ને નોકરીથી તો એને કેજે કે બીજી ગોતી લે હું આ ઘરમાં પાછી આવવાની નથી હતું કેટલું એક રાયનો રાયનો ઝગડો હતો પણ કેવડો મોટો થઈ ગયો પહાડ જેટલો થઈ ગયો કારણ કે મીઠાસ નહોતી એને ભલે એને એને ભાવતું હોય કઈ અગત્યનું હોય એને બહુ રૂચિ હોય તો કઈ નહીં જમી લે ને ભાઈ પછી ધીરે રહીને કે પણ બેઠો ત્યારથી એને ધમાલ ચાલુ કરી હશે અમે તો અડધી ધમાલે પહોંચેલા પણ પોણો કલાકમાં રિઝલ્ટ આવી ગયું આ હવે કોકનું ઘર ભાંગી નાખ્યું એને એના ભાઈનું ઘર ભાંગી નાખ્યું એ આગળ તો જે થયું હશે એ ગ્રહસ્થ ને ખબર પણ આ બની ગયેલી ઘટના છે આટલી વસ્તુ માટે પણ આવું થાય માટે મહારાજ કે છે કે વિવેક શીખો આપણે જમાડતા હોય ત્યારે એક તો આ બાજુમાં બેહવું ગમે એમ બાજુમાં કોઈને જમવા બેસવાનું ગમે એમ જમવું બીજું કે જમાડતા હોઈએ ત્યારે જેને બનાવ્યું છે એ વસ્તુના વખાણ પણ કરતા શીખવું બહુ ખોટે ખોટાના કરે રાખવા રોજ ઉઠીને પણ ક્યારેક કોઈક વસ્તુ સારી બનાવેલી હોય ત્યારે કરવું નહીં તો કોઈકને ખબર પડી જાય કે આ તો શીખવું છે પોપટની જેમ રોજ શીખીને બોલે છે ગનાને છે ને વખાણ કરવાની બહુ ટેવ હોય તે વખાણ કરે પણ પાછી અક્કલ હોય નહીં કે હું વખાણ કરું છું એ હામેવાળાને વાસ્તવિકતા લાગશે કે નહીં લાગે હું કરું છું એ હામેવાળાને લાગે કે આને કંઈક મારી પાસે સ્વાર્થ છે કાં તો આને કંઈક ફોર્માલિટી કરવી છે એટલે કરે છે એટલી મૂર્ખામીથી વખાણ કરતા હોય કે હામેવાળો એટલો બુદ્ધિવાળો હોય એટલો વિચક્ષણ હોય કે ખબર પડી જાય કે આને આ વખાણ કરવા પાછળનો ઉદ્દેશ આ જ છે વખાણ કરવા કોઈકની વાત સારી કઈ પણ હોય બનાવવાથી માંડીને કોઈ પણ વાત હોય એને હૃદયથી કહેવી હૃદયથી હૃદયથી એટલે આપણા હૃદયને સ્પર્શ એ વાત કરવી જોઈએ આપણને કહેતા પહેલા ખબર હોવી જોઈએ કે મારા હૃદયને આ વાત સ્પર્શ કરે છે જે વાત સ્પર્શ કરતી નથી કદાચ બોલવું વ્યવહારે ઘટે તો માપનું બોલવું પછી હૃદયમાં કાંઈ છે નહીં હૃદયમાં સ્પર્શ કરતી નથી ઢગલો મૂકી દઈએ તે તો હાંજ પડે કાલ હવાર ખબર પડે જ કે આ તો ફોર્માલિટી હતી એટલે વખાણ કરવામાં વિવેક રાખો પાછું શીખીને આપણે શાસ્ત્રમાંથી સાંભળીને ચાલુ કરી દઈએ કાલથી તો ખબર પડી જાય પણ બોલવું વિવેકથી વિચારીને અને મહારાજની આવી રૂચિ હતી વર્નીના પણ વખાણ કરતા રસોઈ બનાવવામાં જયાનંદ વર્ની ઘણા બુદ્ધિમાન હતા निर्मल अनन्ता ईश्वर के समगुन ही वन्ता बखान करत बरनी के ऐसे बखान करत बरनी के ऐसे कोक दिन देख हरि तेसे મુકુંદાનંદ અત્યંત નિર્દોષ હતા કોઈ સમયે તેમના વખાણ કરતા શ્રીહરી બોલ્યા હતા કે આ મુકુંદાનંદ મુકુંદાનંદર ઈશ્વરના સમાન ગુણ રહ્યા છે જો આવ્યું કે મુકુંદાનંદ વર્ની અત્યંત નિર્દોષ હતા કોઈ કોઈ સમયે તેમના વખાણ કરતા શ્રીહરી બોલ્યા હતા કોઈ સમયે

આ મુકુંદાનંદ વર્ણિ છે એ અમારી પાસે રહે છે તો એ જાણે છે કે મહારાજ તો આકાશ સરખા નિર્લોપ નિર્લેપ છે મહારાજ તો નિર્દોષ છે માટે આ બ્રહ્મચારીમાં જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ આ બ્રહ્મચારીમાં વર્તે છે અને મહારાજ કે અંતર્યામી રૂપે સર્વના હૃદયમાં ભગવાન રહ્યા છે એ સર્વમાં અંતર્યામી જે રહ્યા છે અંતર્યામી રૂપે સર્વને કહે છે કે બ્રહ્મચારીમાં કોઈ વાતનો દોષ નથી આવું દરેકનું હૃદય કહે છે એવા મુકુંદાનંદ બ્રહ્મચારી જેને શ્રીજી મહારાજ વખાનતા બહુ નિર્દોષ હતા બહુ નિખાલસ હતા બહુ નિર્મળ હતા ચરિત્રો મહારાજ સાથેના બ્રહ્મચારીના ના એવા સુંદર છે એક વખત કેવા નિર્મળ કેવા નિર્દોષ ઈશ્વર જેવા ગુણ અહીં કીધા એ કેવા મહારાજે એકવાર કીધું બ્રહ્મચારી અમને ફરિયાદ આવે તમારી બોલો મહારાજ મારી શું ફરિયાદ છે ફરિયાદ એ છે કે તમે અમે નિયમ કરેલા છે કે બ્રહ્મચારીએ બાઈઓ આરે બોલવું નહીં જે ત્યાગી થયા જેને સંસારનો ત્યાગ કર્યો જેને સ્ત્રીને ધનનો ત્યાગ કર્યો એ સ્ત્રીઓ સાથે બોલે એ તો કેટલું ખરાબ બ્રહ્મચારી બોલાય મુકુંદા બ્રહ્મચારી કે ના બોલાય તમે બોલો છો ખબર જ નથી કોણ કોણ પુરુષ નહીં નહીં તમારે ધ્યાન રાખવાનું બોલવાનું નિયમ તમને આપું છું કારણ કે તમારી ફરિયાદ આવે છે તમે અમારા નજીકના સેવક થઈ સ્ત્રીને ધનના ત્યાગી કહેવાય તમે અને તમે બાઈઓ વારે બોલો છો બ્રહ્મચારી કે મારા નહીં બોલું નહીં બોલું સારું બ્રહ્મચારી અહીંથી નિયમ લીધો મહારાજ પાસેથી નીકળ્યા તો દરબારગઢની અંદર છે ને જાની જોઈને એમને ખબર હતી કે બ્રહ્મચારીએ નિયમ લીધો જ બ્રહ્મચારીઓ બોલવું નહીં બધી કે બ્રહ્મચારી આજે અમારો થાળ છે મહારાજને આજે અમારા તરફથી થાળ કરજો બે બાઈઓએ કીધું બ્રહ્મચારી કે દૂતી બોલમાં બોલમાં કે મને મહારાજે બાયો બોલવાની ના પાડી છે તલી બાઈઓ કે આ બ્રહ્મચારી ખરો છે બોલતો જાય છે પાછો ના પાડતો જાય છે એવું કીધું કે મને બાઈઓ બોલવાની ના પાડી છે બોલમાં બોલમાં તે કોની આરે બોલ્યા બાઈઓ વારે જ બોલ્યા મહારાજ કે બ્રહ્મચારી ખરા છે બાઈઓ વારે બોલવાની ના પાડી છે તો આમ બોલતા જાય છે કે હું બાઈઓ વારે ક્યાં બોલ્યો છું આવા નિર્દોષ હતા એકદમ નિર્દોષ હતા એમનું વ્યક્તિત્વ જબરજસ્ત ઘીની અંદર વઘારેલું ઘીમાં રસબસ ઘીમાં આખું આમ રસબસ થઈ ગયેલું રીંગણાનું શાક ને રોટલો કરીને બ્રહ્મચારી મહારાજને જમાડીને જમતા હતા મહારાજે જોયા તે મહારાજે જોયા ને મહારાજ કે આવો ઘીની અંદર આવું શાક કરેલું ને આવો રોટલો જમે ને અને વિકારે રહિત રહે ને એવું બને નહીં આ તો બ્રહ્મચારી છે એમાં ભગવાન જેવા ગુણ વર્તે છે એટલે આને એની અસર થતી નથી નહી તો અસર થઈ જાય ત્યાગીને તપ શા માટે કરવાનું ત્યાગીને ભજન શા માટે કરવાનું કારણ કે ઇન્દ્રિયો કંટ્રોલ રહે એના ખોરાક જો ઉન્મત થાય તો ઇન્દ્રિયો ઉન્મત થયા વિના રહે જ નહીં તો બ્રહ્મચારી એની અંદર હાવ વિરોધાભાસ કે એવું જમતા તોય પણ એને એની અસર નહોતી અસર નહોતી એવા નિર્દોષ હતા મહારાજે કીધું બ્રહ્મચારી જાઓ બાઈઓને કયાઓ ગામ કથા ગામકથા બંધ કરે ને રામકથા ચાલુ કરે ગામકથા ક્યારેય કરવી નહીં ગામકથા બંધ કરે રામકથા ચાલુ કરે બ્રહ્મચારી ગયા દોડતા દોડતા રસ્તામાં આમ વિચારતા જાય રામકથા ચાલુ ગામકથા બંધ રામકથા ચાલુ ગામકથા બંધ એમાં ક્યાંક છીક આવી છીક આવી તે બદલાઈ ગયું રામકથા બંધ ગામકથા ચાલુ રામકથા બંધ કામકથા ચાલુ રામકથા બંધ ગામકથા ચાલુ ત્યાં જઈને બાયોને કે એ બાયો હું કરો છો ગામ કથા તમે રામકથા બંધ કરો ગામ કથા ચાલુ કરો આવું મહારાજે કીધું છે તો બાયો બધી ભેગી થઈને મહારાજ પાસે પાય મહારાજ આવું તમે કેમ કીધું કે ગામકથા ચાલુ કરો ને રામકથા બંધ કરો મહારાજ કે અમે ક્યાં એવું કીધું તો કે આ તમારો બ્રહ્મચારી કે છે કે મહારાજ મહારાજ કે બ્રહ્મચારી શું કીધું તમે મહારાજ મને હું ખબર રામ કથા ગામ મારી બલાજાને કે તમે જેવું કીધું એવું મેં કીધું મહારાજ કે આ બ્રહ્મચારીને ગામ કથા કે રામ કથા કઈ ખબર નથી કેવી સ્થિતિ શ્રીજી મહારાજ પાસે મહારાજ કે દેવ જેવો થાય ત્યારે દેવ સેવાને અંગીકાર કરે શ્રીજી મહારાજ પાસે જેવો તેવો તો ચાલે જ નહીં શ્રીજી મહારાજ જેને સતત પોતાની પાસે રાખે કાયા શરીરની જેમ છાયા હોય એમ મૂળજી ને પોતાની પાસે રાખે એ મૂળજી બ્રહ્મચારી બાઈઓ વાતો કરે એ મૂળજી બ્રહ્મચારી રૂપિયા ગણે તોય પણ મહારાજ એને પાસે રાખે એ કેટલા દ્રઢ ભગવાનની મૂર્તિમાં મસ્ત છે જેને આ લોકનું કંઈ ભાન જ નહોતું એવા હતા અને રમુજી જબરા હતા રઘુજી મહારાજના ઘરના દીકરો નહોતો દીકરો નહોતો તે બ્રહ્મચારી એક વખત ગયા ગોપીનાથજી નું મંદિર છોરાવાનું બાકી હતું રૂપિયાની જરૂર હતી ને ઘેર ગયા રઘુરજીને ઘરના ને કે તમારો દીકરો નથી હા કે દીકરો નથી તમે કઈ બહુ મહારાજના નજીકના સેવક છો મહારાજને પ્રાર્થના કરો દીકરો દે તમારી ગાદી પર બે હે ને કો બ્રહ્મચારી કે દીકરો તો પાંચસો રૂપિયાનો મળે કે પાંચસો રૂપિયા દો રઘુરજીને ઘરવાળાએ પાંચસો રૂપિયા ગણીને દીધા બ્રહ્મચારીએ પોટલી વારી પોટલી મારીને ખભે મૂકીને કે દીકરો થશે કઈ હાલતા થયા ગોપાળન સ્વામી દૂર થી જોયું ગોપાલ કે બ્રહ્મચારી આ જોડીમાં દીકરો લઈ જતા લાગો છો કે બ્રહ્મચારી કે દીકરો થાય કે ના થાય કોને ખબર મારા ઈચ્છા હોય થાય ના થાય હોય કઈ નહીં મારું મંદિર તો છોવરાય મંદિર ને છોવરાવી દીધું અમૃતબાઈ કરીને એક બાઈ હતા સમાધિમાં અક્ષરધામમાં જાતા અક્ષરધામમાં ગયા અક્ષરધામમાં ગયા ત્યારે મહારાજે કીધું બ્રહ્મચારીને પૂછો મંદિર તો છોરાઈ ગયું કેટલા દિવસ ત્યાં રહેવું છે અને બાઈ સમાધિમાંથી પાછા આવ્યા ત્યારે બ્રહ્મચારીને એક કહેવા જાય તો બ્રહ્મચારી બાઈને પૂછવા ગયા કે મહારાજે કઈ કીધું છે તો કે મહારાજે એવું કીધું છે કે મંદિર છોવરાઈ ગયું ગોપીનાથજીનું તો એ હજુ બ્રહ્મચારીને કેટલા દિવસ ત્યાં રહેવું છે અહીં ક્યારે આવવાના છે બ્રહ્મચારી કે આ ચાલ્યો કે આ ચાલ્યો આમ કઈ અને પછી પોતાના આસને ગયા આસને જઈ અને ત્યાં આગળ પૂજા શેઠને બોલાવ્યા પૂજા શેઠને બોલાવીને ત્રણસો રૂપિયા દીધા અને કીધું કે ત્રણ થાંભલા છોરાવાના છોરાવી દેજો અમાસનો દિવસ હતો અમાસના દિવસે બ્રહ્મચારી કે કે જાઓ બધા જમાડ લો જમાડ લીધું પછી કે મારે હવે ધામમાં જવું છે અને પોતે તરત જ દેહ છોડીને ધામમાં જતા રહ્યા ગ્રહણ થવાનું હતું સૂર્ય ગ્રહણ અમાસ દિવસે સૂર્ય ગ્રહણ થવાનું હતું એ સમયે બ્રહ્મચારીએ દેહ છોડી દીધો ગ્રહણ ન થયું બ્રહ્મચારીના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો બધા નાય આવ્યા પછી ગ્રહણ આકાશમાં થયું અને ત્યારે મહારાજ અનંત વિમાનો લઈને આવ્યા ત્યારે વિધાત્રાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું લક્ષ્મીવાડી એ કે આટલા બધા વિમાનો આટલું બધું આ સાનું છે મહારાજ કે અમે વામનજીને લેવા માટે આવ્યા છે વામનજીનો અવતાર મૂળજી બ્રહ્મચારી

અને પોતે પીરસવા લાગ્યા ઓરન રૂપકો બેઠાએ જીમને શ્રી શ્રીહરિ આપે લગે પીરસને હરિસમ પીર સને હરે સમ પીર સને નવે જીવાવત આનંદ ઉપજાવે જી માત આનંદ ઉપાવે બહુત હિત દઈ પિરસત તૈસા જગ મેં કૌન આવસાતીહ તેસો વિચારે જેસો જૈસો સમોતીહ તેસો વિચારી પિરસત હરી હિત દઈ ભારી

એક કળા છે હરિચરિત સાગરમાં જમવાની પીરસવાની કળાની વાત બહુ વખત આવે છે તમે જોજો બહુ વખત આવે છે શ્રીજી મહારાજ પીરસવાની કળાની અંદર બહુ ચતુર હતા દરબારોને બહુ જમાડતા જમાડતા ખુશ કરી દેતા ઘણા જમાડે તો ખુશ કરી દે હામેવાળાને અને ઘણા જમાડે ને તો એમ થાય કે હવે જાય તો સારું ઘણું જ હેત કરીને શ્રીઅરી એવું પીરસતા હતા કે દુનિયામાં આ રીતનું પીરસવાનું કોઈને આવડે નહીં હવે અહીં સ્વામીએ લખી દીધું કોઈને આવડે નહીં એટલે આપણને આવડવાનું જ નથી સ્વામી કે કોઈને આવડે નહીં આ તો એને ધારી રાખેલા જેને હોય એને આવડે આ મહારાજના મોટા પુરુષોને આવડે કારણ કે એને મહારાજને ધારી રાખ્યા હોય કારણ કે કળા છે એક પીરસતો હોય ને તો કોઈ ચાર રોટલી જમતો હોય તો બે જમીન ઊભો થઈ જાય અને એક પીરસ તો હોય ને એક પીરસ તો બે જમતા ચાર જમે એવું હોય અને દરેકને ખબર હોવી જ જોઈએ પોતે પોતાની મારી અંદર પીરસ જે કળા આપણી અંદર ના હોય એ કળાને ઉપજાવા જઈએ તો પ્રોબ્લેમ જ થાય મારી અંદર ગાવાની કળા ના હોય અને પછી હું ગાવા માટેનો ખોટો શોખ જગાડું કે નાના તરાના શ્રીજી સ્વામી ગાય તો હું કેમ ના તોડી નાખું તો કાંઈ તૂટે નહીં ભાઈ તારું ગળું તૂટે એમ હવે મને તબલું વગાડતા આવડતું ના હોય ને પછી મને એમ થાય એટલે એમાં બે હાથ જલાવાના છે ને આલો બે માઇક ગોઠવી દો આલો વગાડી દઉં કાંઈ થાય નહીં તબલું તૂટે આપણે તૂટીએ ને એ તૂટે બે તૂટે એટલે જે વસ્તુ આપણને દીધી ના હોય કુદરતી એને ઉપજાવવા માટે અથવા તો એને કોઈ જગ્યાએ પ્રદર્શિત કરવા માટે પ્રયત્ન ના કરવો નહીં તો કરીએ તે પ્રદર્શન થાય દર્શન ના થાય પ્રદર્શન થાય કારણ કે આપણી અંદર હતું નહીં આપણને ભગવાને દીધું નથી એ લાઇન આપી નથી મોટા એ ચિંધી નથી તો એ આપણે ઉપાડીએ એટલે એનું પ્રદર્શન જ થાય અને જો વાસ્તવિક હોય ને તો દર્શન થાય તો દર્શન થાય એના બહુ સરસ એમ કળા હોય નહિ ઘણાને એવું હોય તમે જો હરિભક્તોને હોય ને તો ઘણા ને એવું હોય કે હું હું પીરસું પણ એને પીરસવાની પણ એને ખબર હોય નહીં આગળ પાછળ હોય નહીં કે એને કેટલું પડ્યું છે પીરસવા એને પીરસવાની ઈચ્છા થઈ ગઈ હવે પીરસવાનું જેને ખાતું હોપેલું છે એને પૂછ્યા વિના હું પીરસી દઉં પીરસી દઉં કરીને ડોલ લઈને નીકળ્યા પણ એને ખબર હોય નહીં કે આગળ પાછળ આ દસ આઈટમ છે એમાંથી કઈ આઈટમ વિશેષ પીરસવાની છે કઈ ઓછી પીરસવાની છે એને ખબર હોય નહીં એટલે ઓલાનું બધું અસ્તવ્યસ્ત કરી નાખે એના શોખમાં બીજું કે એને પીરસવાનું એ પણ ખબર ના હોય કે આમાંથી કોને કઈ રુચિ છે તે એની પોતાની રુચિ પ્રમાણે ઠલવે સમજાને એને લાડવા ભાવતા જ બધે લાડવા જ મૂકે એને મરચાં ભાવતા જ બધે મરચાં જ નાખે એને એમ જ થાય ના ના લોન મરચાં પણ ઓલો નથી એને એની એસિડિટી જેમ મરી જાશે શું લોન મરચા પણ આગ્રહ ના તમે ચાર મરચા લઈ જ લો એનાથી ડાયાબિટીસ છે નહીં તમે ચાર લાડુ લો જ એટલે હામેનાની રુચિ રૂચિ સ્વભાવ સામેનાને એ એની એની શરીરની અવસ્થા કે દિવસે બીમાર છે હાજો છે આનંદમાં છે કેમ છે આ બધોય અભ્યાસ કરીને પીરસે ને ત્યારે પીરસવાની કળા પ્રગટ થાય હવે એમાંનું એક જ્ઞાન હોય નહીં અને તપેલું લઈ નીકળી જાય તો ભગવાનને નહોતું ગમતું ભગવાન તો કેટલાય પીરસતા ને ભગવાન હાથમાંથી લઈ લેતા કે તમે બે જાઓ તમારું કામ નથી મહારાજ હતા કઈ હકતા શ્રીહરિ એવા પ્રેમથી દરબારોને જમાડતા તેમના કોઈ સંબંધી પણ આટલા હેતથી જમાડતા નહીં એવા હેતથી જમાડતા એમના સંબંધી નહોતા જમાડતા એવા હેતથી એવી રીતે પીરસતા જેવો સમય હોય તેવો વિચારીને ઘણા હેતથી આગ્રહ કરીને પીરસતા સમય જોઈને આગ્રહ કરતા સમય જોયા આવીને આગ્રહ કરે તોય ખોટો એવું છે તેમના આ બધી પ્રેક્ટિકલ વસ્તુ છે ને એટલે આજે જે અત્યારનો કાયદો હોય એ જ કાયદો હવે હાજે ફરી ના થાય આજે જે કાયદો એ કાલ ના થાય પ્રેક્ટિકલ જેટલી પ્રેક્ટિકલ જે કોઈ ક્રિયાઓ છે એ સમય સંજોગ પરિસ્થિતિ અને સામેના વ્યક્તિની તાસીર ઉપર જઈને બધું થાય પ્રેક્ટિકલ જે વસ્તુ છે પ્રેક્ટિકલ વસ્તુની અંદર બધાની અંદર એક સરખું હોતું નથી કોઈકને ઘેર મૃત્યુ થયું હોય તો પ્રેક્ટિકલ વસ્તુ એવી છે કે એને જઈને ધીરજની વાતો કરવી ત્યાં જઈને જગત નાસવન છે એ વાતો પણ થઈ શકે પણ સામેનું પાત્ર કેવું છે એ જોવું પડે અને એ પ્રકારની વાત હોય તો ત્યાં એવી પણ વાત થઈ શકે પણ સામેનું પાત્ર એવું નથી તો એ પ્રકારની વાત કરવી પડે એટલે જ્યારે પ્રેક્ટિકલ વાત આવે છે ત્યારે હંમેશને માટે વિચારીને વિવેકથી દરેક ક્રિયા કરવી જોઈએ બધી જ વસ્તુ બોલવાથી માંડીને પીરસવાથી માંડીને જોવાથી માંડીને કોઈ પ્રસંગમાં હાજરી આપવાથી માંડીને બધી જગ્યાએ તમારા ગ્રહસ્થ આશ્રમમાં પણ આવા વિવેકો બધાય તમારા વ્યવહારની અંદર શીખવા જોઈએ એક સરખું દરેક જગ્યાએ ચાલતું નથી શ્રીઅરી એવા પ્રેમથી દરબારોને જમાડતા તેમના કોઈ સંબંધી પણ આટલા હેતથી જમાડતા નહીં શ્રીઅરી ભક્તોની સાથે એવો એવો કે બીજા કોઈને પ્રગટ કરતા આવડે નહીં બોલો બીજાને કોઈ નંબર નાખવાનો જ નથી મહારાજ સિવાય કોઈને ફાવે જ નહીં ઉત્તમ રાજા આદિ દરબારો અને પાળાઓની પંક્તિમાં સંતો પીરસતા હતા એક ચરિત્ર છે બધાને ખૂબ જમાડ્યા છતાં મનમાં એમ કે મહારાજ જમાડે તો ઠીક મહારાજ ઈચ્છા જાનીને આવ્યા સુરા ભક્તને ભોજન સંપૂર્ણ થઈ ગયેલું સુરા ભગત જમી રહ્યા હતા સુરા બાપુ તો પણ બે હાથે લઈને એના પાત્રમાં જલેબી નાખી જલેબીનો મહિમા બહુ જલેબી નાખી કારણ કે ઈચ્છા હતી એટલે ત્યારે તે કહે મરુંગો મરુંગો એમ કઈ ના કારણ કે કોઈને જોઈતી હોય કે ખબર તો પડવી જોઈએ ને આપણને અમારે એક સ્વામી હતા અમારા સોડે બોળે નું બધું મંદિર ની અંદર સોડે બોળે લોયા ધામમાં માં તો એવું જ હોય ઘનશ્યામ મહારાજ પધરાવેલા એટલે પછી જલેબી પડેલી જલેબી પડેલી હવે સ્વામી ને જલેબી જોઈએ પણ જલેબી કોઈ આપવા વાળો નહીં ત્યાંથી કોઈક બીજા સ્વામી નીકળ્યા પેલા સ્વામી કે ઓલા સ્વામીને કે આ જલેબી બોડે છે હા સ્વામી હવે ઓલા સ્વામી બોડે હતા એટલે જલેબી બોડે છે એમ કીધું એટલે ઓલા તો કે હશે બોડે છોડે જે હોય મારે શું મારે જમવું નથી કઈ નહીં જતા રહ્યા પણ એટલા વારી થોડી ભગવાનની આપેલી બુદ્ધિ હશે તે વિચાર્યું કે આને બોડે એમ પડી છે એમ કેમ કીધું એટલે કે સ્વામી તમારે જલેબી જોઈએ છે કે ના હોય તો ચાલે તો આપી પણ હવે કીધું કે બોળે પડી છે પણ હવે ઓલાને ખબર જ ના પડે સારું બોળે કઈ નઈ તમે પથ્થર ધોઈ નાખો ત્યારે તો ભૂખ્યા રે એટલે ભગવાને ઈચ્છા જાની અને ગયા પછી જલેબી આપી ત્યારે સુરા ભગત કે મરું ગો ગો એમ કહીને હા 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 એમ સિંહનાદ કર્યો ત્યારે મહારાજે નાજા ભક્તને સોમલા ખાચરને પીરસ્યું સોમલા ખાચરે ના પાડી ત્યારે મહારાજ કે તમારે પડખે ઉત્તમ રાજા બેઠા છે ને એ જુવાન છે એ લજાય નહીં અને જમે માટે તમારે ના પાડવી નહીં એક તો બાજુવાળો એવો બેઠો મેં ના કીધું કે જમવા બે તો થોડો વિચાર કરવો કે ભાઈ હવે આની બાજુ બે નહીં બાજુવાળો લે નહીં આપણે જોતું હોય હવે ઓલા ના ના પાડે અમારા આવા ભગત હોય ને પછી કે આવે નવા નવા હોય એટલે ફોર્સમાં હોય કે તપ કરવું છે આ કરવું છે આ કરવું છે આ કરવું છે તારું એ લાડુ જમે નહીં તો આપણે જમાય નહીં ક્યાંથી જમાય બાજુવાળો જમે નહીં તો આપણને શરમ આવે ને પછી એક વખત લઈએ ભાઈ બીજી વખત જોતો હોય પેલો કે ના ના મારે તો એક જ વધારે છે તો આપણે ના હોય તો વધારે કરવો પડે એવું ના ના હું તો એક જ રોટલી જમું છું એટલે ભાઈ તું એક જમે પણ અમારે ત્રણ જમબી છે તું જમતો ખરો બે તો જમ તો અમે ત્રણ જમી શકીએ હું એક જ જમું છું એટલે આપણે સમજીને દોઢ જ માગવાની કારણ કે એક જ જમે છે એટલે આપણે દોઢ જ માગવાની બે ચમચી શાક છે મારે તો અડધી જ ચમચી જોઈએ એટલે આપણે એક ચમચીમાં જ સમજી જવાનું એટલે બાજુવાળો જો કાચો જમવા વાળો હોય ને તો આપણને ભૂખ્યા રાખે એટલે જમવા વાળો છે ને બાજુ મજબૂત ગોતવો કે પહેલેથી જો કે મજબૂત છે તો કે આ આમની ભેગા આપણે મહંત કે સાથ ભોજન કરીને એની ભેગા ભોજન કરવું આ તો બધું શાસ્ત્ર તો બધું જ શીખવાડે છે ને કા પછી આપણે એટલો વિવેક રાખો કે આપણી બાજુમાં કોઈક મજબૂત માણસ બેઠો છે તો આપણે થોડું લેવું કે કઈ નહીં હાલો આજે થોડું જમીએ તો બાજુવાળા ભૂખ્યા ના રહે એટલે મહારાજે વિવેક બતાવ્યો મહારાજ કે તમારે ના નહીં પાડવાની સોમલા ખાચર ને કે તમારા બાજુ પેલા ઉત્તમ રાજા કેવા જોઈએ ને એટલે એને દો તે તે મહારાજ પછી પીરસતા પાછળ બ્રહ્માનંદ સ્વામી લઈને ફરતા તેઓને પાર્ષદોને કહ્યું હે પાર્ષદો કોઈ ચિંતા કરશો નહીં બ્રહ્માનંદ સ્વામી કે આ દેહ તો પંચભૂતનો છે આત્મા કઈ મરે એવો નથી પેટ ફાટ્યાની બિલકુલ ચિંતા કરતા નહીં જમો તેમ તમારે કદાચ પેટ ફાટશે તો આ તો પંચભૂતનું શરીર છે ખલાસ થઈ જશે બીજું શું થવાનું છે પણ જમી લો એમ મહારાજે સર્વેને સિંહનાથ થાય ત્યાં સુધી જમાડ્યા પછી મહારાજે લલિતાને કેવડાવ્યું કે સર્વે ભક્તો મહેમાન અને ગામનાને પણ જમાડજો જેને ન ખપતું હોય તેને કોઠારેથી સીધા આપજો બધા જમાડજો ભૂદેવો હોય બ્રાહ્મણો ના ખપતું હોય તો એને કાચું સીધું દેજો આવું મહારાજ જમાડતા બીજી એક લીલા કહું મહારાજ વરતાલથી ખરડ આવ્યા તળાવ ઉપર મુકામ કર્યો ગામમાં સંતો પાસે ખીચડી કરાવી તે ખીચડી જોઈને મહારાજ કે ખીચડી થોડી પડશે પરંતુ જો એમાં ઘી ખૂબ હોય ને તો બધાને પહોંચી જાય ખીચડી ભલે થોડી રહી પણ ઘી જો હોય તો બધાને ખીચડી થઈ રહેશે એમ કહીને પોતે ઘોડેસવાર થઈને ગામમાં ગયા અને બોલ્યા જેને ઘી વેચવાનું હોય તે અમને આપો લોકો બોલ્યા કાંડો ઘી લેવા આવ્યો છે આપણે આપવું એટલે લોકોએ ઘીના માન્યા લઈને ઉધડક કહે કે આ પંદર શેર ને આ અડધો મન ને આ મન એમ કરીને ઘી દીધું મારા તો વગર જોખે પૈસા આપીને ઉતારે આવ્યા કુંભારને ઘેરથી સોંઘા પત્તર મગાવીને સંતોને આપ્યા પછી ખીચડી પીરસી પછી મહારાજે ઘી પીરસવા માંડ્યું તે ખીચડી ઉપર છલકાઈ જઈને બહાર રેલો આવે આવું ઘી પીરસ્યું આવું જમાડવા જોઈએ સંતોને જમાડવા જોઈએ રેલો આવે ગુરુજી આવે ત્યારે જમાડી આપણે આ વખતે અદ્ભુતાનંદ સ્વામીના ભાઈ ચૈતન્યાનંદ સ્વામી મહારાજ સામું જોઈ રહ્યા તેને મહારાજે કહ્યું નથી કરતા મારી શું જોઈ રહ્યા છો એમ પોતે ખીચડીમાં ખાડો કર્યો મહારાજે જાતે ખીચડીમાં ખાડો કરી આપ્યો ખાડો કરે તો ઘી હમાય ને ખીચડીમાં ખાડો કરીને ધારાથી એટલું બધું ઘી રેડ્યું કે ખીચડી તનાવા લાગી ઘીની અંદર આ રીતે પરાને ઘી રેડવાથી નીચે પૃથ્વી પલળી ગઈ અને વધુ ઘી પીરસવાથી થોડી ખીચડી પણ વધી પડી ખીચડી થોડી હતી ને વધી ગઈ આવી અપૂર્વ લીલા તળાવના કાંઠા ઉપર કરી પણ આપણે આપણે આવે અને પછી કાલે ઘી મંડી પડીએ કે આવે ખીચડીમાં ઘી પીરશું પણ ના થાય એ મહારાજ હતા એ મહારાજ પીરશે મોટાને મહારાજ જે કરે ને એના દર્શન થાય એ જેવું કરે એવું ના થાય એ કે એવું થાય એવું કે એવું કરીએ એમાં સુખી રહીએ એક કરે એવું કરવા જે તેમાં દુઃખી થવાય એવું આપણને કોક જો આવું ઘીમાં આટલી બધી ખીચડીમાં આટલું ઘી નાખે ને તો કોક થાળી મોઢા પર મૂકી દે કે તમે જ ખાવા એટલે જોઈને કરવું પડે આજે આવું ના ચાલે એ મારા જ વખતે થાતું આજે આવે એ જમવાના જમાના ગયા આજે રુચિ પ્રમાણે જે જરૂર હોય એવું દેવું પણ મહારાજને મોટા જમાડે ત્યારે જમી લેવું શ્રીહરી એવા પ્રેમથી દરબારોને જમાડતા કે તેમના કોઈ સંબંધી પણ જમાડતા નહીં આવી રીતે મહારાજ શ્રીહરી દિન પ્રતિદિન અધિક અધિક પ્રેમ જે પણ મદદ કરે તેને ક્યારેય વિસરી જતા નહીં જ્યારે શ્રીહરી ગુનોને ગ્રહણ કરે ત્યારે અવગુણોને છોડી છોડી દેતા અને ગુણોને જોઈને જ પ્રેમ કરતા હતા કોઈએ મહારાજ માટે થોડુંક પણ કર્યું હોય એને આધારણ સમય નોંધે છે કે મહારાજ ક્યારેય વિસરી જતા નહીં કૃતજ્ઞ વ્યક્તિ એ કૃતજ્ઞ અને કૃતજ્ઞ કૃતજ્ઞ વ્યક્તિનું મોટામાં મોટું લક્ષણ એ છે કે એના માટે કોઈએ થોડું પણ કરેલું હોય એને ક્યારેય ભૂલે નહીં એવું લક્ષણ મેં બહુ નજીકથી ગુરુજીના જીવનમાં અનુભવ્યું કોઈએ વર્ષો પહેલાં એમની માટે આમ સહેજ કરેલું હોય ને એ વ્યક્તિ માથાનો દુખાવો હોય માથાનો દુખાવો એની ભેગા તમે બે હોય તો તમારે સો ટકા માથાના દુખાવાની ગોળી લેવી પડે બે કલાક પછી એવા દુખાવા હોય ગુરુજીને આપણે કહીએ ગુરુજી તમે રહેવા તો ખોટો ટાઈમ બગાડવાનો છે બે કલાક માથું ચડાવે ગુરુજી કે ના ના આપણે જયારે આવું હતું ને ત્યારે એમને આપણને આવું કરેલું આમ કે જ્યારે આપણે આવું હતું ત્યારે એને આવું કરેલું જ્યારે હું આવી રીતે અહીં આ જગ્યાએ આવું હતું ત્યારે એને મને આવી મદદ કરેલી આજે આપણે કેમ ભૂલી જવાય ભલે માથું ચડાવે બે કલાક ભલે માથું ચડાવે કારણ કે ઘણા ઓટો પ્લે હોય ઓટો પ્લે હોય પ્લસ બીજું પાછું એને એ હોય કે એને એવું હોય કે મારી પાસે જેટલું જ મારે અમને ઠાલવી દેવું છે કોઈ એનું સાંભળતું ના હોય બધું ઠાલવવાનું આપણી પાસે હોય એટલે અમે તો પછી એવું હોય ત્યારે કહીએ કે થોડો ગેપ દેજો કે આ છટકીએ ત્યાંથી પણ ગુરુજી તો એટલું બધું તપ કરે એટલું બધું તપ કરે સાંભળ્યા કરે પછી ગુરુજીને અમે કે ગુરુજી અહીંયા આટલું બધું આ સાંભળવાનું આટલું કરવાનું આમાંથી કશુંય આપણે શીખવાનું નથી નથી લેવાનું ગુરુજી કે બિચારા ક્યાં કહે કે હમણાં જ અમે યુ કે હતા ને આ સંતો બધાય સાક્ષી છે ને હરિભક્તોય સાક્ષી છે એને પૂછો તો કેટલાક એવા જ્ઞાની આવે તેને એમ થાય કે ગુરુજી આપણને કેવું કે સ્વામી સ્વામી મળશે આ સ્વામી મળશે પછી ગુરુજી પાસે બેસાડીએ એનું જે જ્ઞાન જેટલું હોય ને બધું ઠલવી દેને ને ખોડામાં રામજીભાઈ જેને કે ઉતારો રામજીભાઈ મને કે આ બધા જ્ઞાન લેવા આવે છે કે દેવા આવે છે કે મેં કીધું એ બધા મોડલ આ બધું ગુરુજી પચાવે બધાયનું ના મહારાજે કીધું છે સ્વામીએ વાતોમાં કીધું છે કેટલાય એના દર્શન કરવા જઈએ છે કેટલાક ને દર્શન આપવા જઈએ છે સમાગમ કરવા આશ્રમમાં પણ ભગવાનના ભક્તો હોય એવું જરૂરી નથી કહ્યું ત્યાગી ગ્રહીનો કાંઈ મેળ નથી પણ જ્યાં આગળ કેવળ ઠાલવી દેવું જાને હામે સમજાવી દેવું અને એ કેવા પાત્રને એ પણ ખબર ના હોય એવા હોય પછી ગયા ને ભાઈ મેં કહ્યું ગુરુજી એક વ્યક્તિ ભેગા તો ગુરુજી એમના અંદર રહ્યા ને તો મને ગુરુજી આવીને કે મારે દવા લેવી પડશે માથાની આજે એટલું માથું દુખી ગયું છે કે મારું મેં કીધું ગુરુજી તમારે કહી દેવાનું હતું એને કે ભાઈ હવે મારે બીજું કામ છે મને કે હવે બિચારા એનું ઘરમાં કોણ સાંભળે કે ઘરમાં કોઈ ના સાંભળતું હોય દીકરા ના સાંભળતા હોય વવો ના સાંભળતી હોય ઘરવાળી ના સાંભળતી હોય બાપડ આપણી પાસે આવે કે હવે આપણે ના સાંભળે ક્યાં જાય

આપણી પાસે માથાને ને દુખાવાની દવા માગે અને ઓલા પાસેથી દુખાવો લેવાનો આ મોટા આવું કરે મહારાજે આવું કરતા કે કોઈ થોડુંક કરેલું હોય તો મહારાજ એને ભૂલતા નહીં આ મહારાજને મોટાની રીત જેમ ગુણગ્રાહી હંસ દૂધ ખેંચી લે છે અને પાણીને તજી દે છે તેમ ગુણગ્રાહી ગુણગ્રાહીપણા રૂપ અનંત સદગુણો શ્રીહરીમાં રહ્યા હતા તેને વગર બુદ્ધિ તો કહેતા પણ આવડે નહીં મહારાજમાં તો અનંદ ગુણો હતા પણ બુદ્ધિ વિના સ્વામી કે આવડે નહીં લેવત ત્યાગ કરત જોઈ કે પાણી એસે ગુણ હરી મેં રહે અનંતા બિન બુદ્ધિ ન આતબરનતા બુદ્ધિ એનું વર્ણન કરતા પણ આવડે નહીં શ્રીઅરીએ દરબારોને જમાડ્યા પછી ગરમ પાણીથી ધોયા કારણ કે શિયાળાનો પોષ માસ ચાલતો હતો પછી ધીરે રહીને પોતે સભામાં પધાર્યા શ્રીઅરીએ સફેદ બુટ્ટાદાર ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તેવી જ ગરમ પોષની ટોપી શ્રીઅરીએ મસ્તકે પહેરી હતી અને તે નીચેના ભાગમાં લાંબી ઢળતી હોવાથી કાન ઉપર આવી ગઈ હતી બોકાની ભીડવાથી તે ઘણી ઓપી રહી હતી ટોપીની કોર ઉપર મોતીની બે શેરો ટાંકેલી હતી તેનું અપાર તેજ ઝગમગતું હતું તેથી તેની મહાન શોભા બની હતી ગળામાં મોતીના બે કંઠા ઝગમગી રહ્યા હતા ડગલીના છાતીના ભાગમાં બંને બાજુએ સોનાની તૂઈ ભરેલી હતી ડગલીની કોર ઉપર સોનાના અને મોતીના મોટા મોટા ગોખરું ઘણા જડ્યા હતા આ બધું જ વર્ણન ધ્યાન કરવા માટે છે જ્યાં વધારે શોભે ત્યાં જળ્યા હતા એટલે તેની અપાર શોભા થઈ હતી શ્યામ સલુના બંને બંને ઉપર ઉપર મોતીના બાંધ્યા હતા હાથના મોતીની સુશોભિત બાંધી હતી ચરણોમાં સોનાના ઝાંઝર પહેર્યા હતા તેની ગુગરીઓનો ઘણો ઘમકાટ સંભળાતો હતો જેટલા સંતોને હરિભક્તો હતા તે સૌએ શ્રીઅરીને ધ્યાનમાં જેટલા સંતોને હરિભક્તો હતા તે સૌને શ્રીઅરીએ ધ્યાનમાં બેસાડ્યા બધા સંતો ભક્તો મહારાજ કે આલો ધ્યાનમાં બે જાવ બધા પલાઠી વાળીને બધા ધ્યાનમાં બેઠા સુગ્ય ભક્તો શ્રીહરિની પ્રગટ પ્રમાણ મૂર્તિ હૃદયમાં ધારતા હતા પ્રથમ નેત્રોની વૃત્તિને નાસિકાના અગ્ર ભાગ ઉપર સ્થિર કરી પછી તે વૃત્તિને હૃદયમાં ઠરાવી જેને ધ્યાન કરવું હોય અને નાસિક આગ્ર વૃત્તિ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ મહારાજ નાસિક આગ્ર વૃત્તિ રાખતા વન વિચરણ વખતે જ્યારે નીલકંઠ વનની સ્વરૂપે હતા ત્યારે નાસિકા વૃત્તિ નાસિકા વૃત્તિ રાખવાથી નાસિકાનો જે અગ્ર ભાગ ત્યાં આંખોથી જોઈ રહેવું એને નાસિકાગ્ર વૃત્તિ કહેવાય એટલે બીજેથી વૃત્તિ સંકેલાઈ જાય બીજા દ્રશ્યો નજરની સામે ન આવે એના માટે સ્થિર વૃત્તિ થાય ધૈર્ય સંપન્ન ભક્તોએ પહેલા આસન બાંધ્યું આસનને બાંધતા શીખવું પડે બે મિનિટ પણ હરખા ના બે શકે બે મિનિટ પણ હાથ કે પગ વિના ના રહી શકે એને આસન જીત્યું જ ના કહેવાય આસન જીતેલો એને કહેવાય કે જે આસને પલાઠી વાળીને બેઠો એ એક આસને આપણે કેટલી વખત બેસી શકીએ છીએ એટલા આપણે આસન જીત છીએ હવે આ ધ્યાન આસન જીતવું આ તો બધું લાખો ગાઉ દૂર જવા લાગ્યું અત્યારે તો અત્યાર તો હવે ધીરે ધીરે આપણે પૂજા ધીરે ધીરે લાવી દેવી પડી પલાઠી તો આજ તો વિદેશના તો કોઈથી વળતી જ નથી પલાઠી કારણ કે ઊભા ઊભા જોબો કરવાની હોય બરાબર છે કઈ વાંધો નહીં ખુરશી બેસવાનું આસન તો સ્થિર રાખવું પણ ખુરશી બેસવાનું આસન પણ સ્થિર ના રહી શકે એ આસનને પણ સ્થિર રાખવું બહુ કઠિન છે બહુ કઠિન છે બુદ્ધ ભગવાન ઉપદેશ દેતા હતા તે હામે ઓલા શિષ્યનો પગનો અંગૂઠો લે બુદ્ધ કે તું મારા ઉપદેશને લાયક નથી અરે પણ ગુરુ મહારાજ હું મારો પ્રોબ્લેમ છે કથા સાંભળું છું તમારી વાતો સાંભળું છું તારો પગનો અંગૂઠો લે પણ પગના અંગૂઠાને વાતને શું તારો પગનો અંગૂઠો તું કંટ્રોલમાં નથી રાખી શકતો મારી વાત તારા હૃદયમાં કેમ ઉતરશે આવા ગુરુઓ હતા ને આવા શિષ્યો હતા અત્યારે બધું બદલાઈ ગયું શ્રીહરિની મૂર્તિને જોઈને હૃદયમાં સ્થિરતાથી ધારી તે સૌ બેઠા હતા શરીરને સ્થિર કર્યું આસન બાંધ્યું પછી શરીરને સ્થિર કર્યું પછી ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી શ્રીહરી સૌ સંતો ભક્તોની વચ્ચે વિરાજ્યા મહારાજ બધાની વચ્ચે બેઠા સબકી બીચ મે હરિવર જે મોતી કી છડી લઈ બેઠે તે હા મહારાજ મોતીની લાકડી લઈને બેઠા મૂર્તિની છડી શરીર કે શુદ્ધ રહી ના કે હા ધ્યાન ધ્યાન નિષ્ઠ નિષ્ઠ હાથમાં મોતી જળેલી સોટી રાખી હતી ધ્યાનમાં બેઠેલાને કોઈને શરીરનું ભાન રહ્યું નહીં બધા જ ધ્યાન નિષ્ઠ સ્થિતિમાં હતા બધાય ધ્યાન નિષ્ઠ થઈ ગયા પણ કોઈક તો હોય ને પાછા

કે ધ્યાનનિષ્ઠ થઈ ગયા પણ ઘણા કેવા હતા કે ધ્યાન કરતા કરતા ઊંઘમાં જતા રહ્યા કેમ થાય દાદા ઊંઘમાં જતું રહેવાય ને ધૂન કરતા કરતા ક્યારેક જતું રહેવાય કોવો નિંદવસ હોવત જબહી તિન કો છડી હરી મારત તબ આ બોહારી સિસ્ટમ છે સ્વામી લખે છે શબ્દો વાંચવા જેવા કદાચ કોઈને ઊંઘ આવતી દેખાય તો તુરંત શ્રીહરિ તેમને છડી મારતા છડી મારવામાં પણ તેઓ અપાર હેત દેખાડતા હતા લાકડી મારવી એમાં હેત એક મારે અને એક પોલીસ મારે બેમાં કેટલો ફેર હોય માં થોડુંક કરે ને તોય ખોટું લાગે એનું કારણ શું એની પાછળનું કારણ એ છે કે ઓલું માની જેમ કરે છે એટલે મહારાજને એવું હેત આવડતું કે મોતીની લાકડી એક તો લાકડી એમાં પાછી મોતીથી થી જડેલી એ મારે અને મહારાજનો હાથ કંઈ જેવો તેવો હોય જેવો તેવો હોય તાવ ચડી જાય મહારાજ લાકડી મારે ટપલો ના મારે લાકડી જ મારે છડી મારવામાં પણ પાછા અપાર હેત દેખાડતા ઊંઘી ગયો જાગ જાગ ધ્યાન કર પ્રેમથી કહેતા તેમ કરવામાં બીજાએ વિચાર કરવો જોઈએ આ શાસ્ત્રોમાંથી પાછા શીખી ના જાય ને એટલે મહારાજે કીધું લખ્યું કે બીજા કોઈને આવું કરવાનું હોય તો વિચાર કરવાનો કે પછી કોક ને એટલે છડી લઈને મહારાજ કરતા બીજા લોકોએ એમ કરવું નહીં શ્રી હરિની તો વાત જ જુદી છે આ તો મહારાજ સ્વયં છે બીજો કોઈ કરવા જાય તો ઊંધું પડે લાકડી લઈને આમી કોક ચીકી દે આપણને આ તો મહારાજ કરે એના જેવું કરવું નહીં મહારાજને મોટા મેં આગળ કીધું ને મોટા કરે કાંઈ કરવું જ નહીં કે એટલું ક્યારે શ્રીયરી જે જે વાત કરતા હોય છે તે તે વ્યક્તિને દેખીને કરતા હોય છે આ રીતની તો બીજાને પરીક્ષા કરતા પણ આવડે નહીં મહારાજને મોટા પાયે જ આ રીત હોય સામે નાના વ્યક્તિને જોઈને એના સ્વભાવને જોઈ એની પરિસ્થિતિ એની અવસ્થા એના ગુણ આ બધું જોઈને દવા કરે એ મહારાજને બીજાને તો એક ઇન્દ્રિયનું જ્ઞાન હોય એક બાજુ પર ઉતરે એટલે જો વ્યક્તિની પરિસ્થિતિ બીજી હોય તો ઉપાધિ થાય એટલે મહારાજને મોટાનું જોઈને કંઈક કરવું જ નહીં સ્ત્રીઅરી કાર્યાની માં જેટલા દિવસ રહ્યા તેટલા દિવસ સુધી સંતોને હરિભક્તોને અડધી રાત થાય ત્યાં સુધી નિપુણતાથી ધ્યાન કરાવતા હતા જોવો તો ખરા મહારાજનો કેટલો આગ્રહ છે પોતાની મૂર્તિને ધારી રાખવા રાખવા માટે માટે ધરાવી મહારાજનો આગળ અડધી રાત સુધી રોજ ધ્યાન કરાવતા આપણને સરસ જલેબી જમાડી પેંડા જમાડે હાથા જમાડ્યા લાડુ જમાડ્યા પણ મહારાજ આ કરાવતા પાછા તેનાથી ભક્તોને દિન પ્રતિદિન અધિક ને અધિક ઉત્સાહ વધતો હતો જેટલા ધ્યાનમાં બેસતા હતા તે સૌને અંતરમાં ઉજાસ થતો હતો વાત નક્કી છે ભગવાનની મૂર્તિને ધારવા જે પ્રયત્ન કરે છે એને મહારાજ ધીરે 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 વશ થાય છે એના અંતરમાં પ્રકાશ પણ થાય છે જ્યારે અંતરમાં પ્રકાશ દેખાય ત્યારે અહો 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 થયા કરે અને પછી ભગવાનમાંથી ક્યારે રે અને હેટ તૂટે નહીં માટે ભગવાનના ભક્તોએ ધ્યાનનો અભ્યાસ ધીરે ધીરે કરવો જોઈએ ધીરે ધીરે વધારવો જોઈએ પહેલા તો માનસી પૂજા થી ધ્યાન શરૂઆત થાય માનસી પૂજા પહેલા રેગ્યુલર કરવી જોઈએ પછી ધીરે ધીરે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના ચતુર્થ શ્રી શ્રીહરીના અલૌકિક પ્રતાપનું વર્ણન ભોજન લીલા અને સંત હરિભક્તોને ધ્યાન કરાવ્યું એ નામે ત્રીસમો તરંગ સમાપ્ત થયો ગણશ્યામ મહારાજની જે શ્રી શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘણ્યામ મહારાજ